મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. મિત્રો, આજે આપણે કેલેન્ડર વિશે સમજ મેળવીશું. આપણે આગળ વાત કરી હતી, યાદ છે? દિવસ કોને કહેવાય અને રાત કોને કહેવાય, યાદ છે? તો જુઓ, સવારે સૂરજ ઉગે અને સાંજે સૂરજ આઠમે છે ત્યાં સુધીના સમયગાળાને દિવસ કહેવાય છે. શું કહેવાય છે? દિવસ કહેવાય છે. સાંજે સૂરજ આઠમે અને સવારે સૂરજ ઉગે ત્યાં સુધીના સમયગાળાને રાત કહેવાય છે. શું કહેવાય છે? રાત કહેવાય છે. આમ દિવસ અને રાતનો સમય મળીને એક દિવસ બને છે. દિવસ અને રાતનો સમય મળીને એક દિવસ બને છે, બરાબર? એક દિવસ બરાબર 24 કલાક. એક દિવસ બરાબર કેટલા કલાક થાય? 24 કલાક. દિવસને વાર પણ કહેવાય છે. દિવસને શું કહેવાય છે? વાર પણ કહેવાય છે. તો એક અઠવાડિયાના કેટલા વાર હોય છે? 7 વાર હોય છે, બરાબર? તમને ખબર છે કયા કયા 7 વાર હોય છે? ખબર છે. ચાલો આગળ આપણે 7 વારના નામ જોઈએ. એક અઠવાડિયું બરાબર 7 દિવસ, બરાબર? ચાલો તો જુઓ, અઠવાડિયાના 7 વારના નામ નીચે મુજબ છે. પહેલો વાર કયો? રવિવાર. પછી સોમવાર, મંગળવાર, બરાબર છે? બુધવાર, ગુરુવાર, શુક્રવાર. અને શુક્રવાર પછી કયો વાર આવે? શનિવાર, બરાબર? આ અઠવાડિયાના 7 વારના નામ છે. પહેલો જુઓ, અઠવાડિયાનો પહેલો વાર રવિવાર, બીજો વાર સોમવાર, ત્રીજો વાર મંગળવાર, ચોથો વાર બુધવાર, પાંચમો વાર ગુરુવાર, છઠ્ઠો વાર શુક્રવાર, સાતમો વાર શનિવાર. તો આ અઠવાડિયાના 7 વાર છે. તો જુઓ, એક અઠવાડિયું બરાબર 7 દિવસ. એક અઠવાડિયું બરાબર 7 દિવસ. એક પખવાડિયું બરાબર 15 દિવસ. પખવાડિયું એટલે કે 15 દિવસ હોય એને આપણે શું કહેવાય? પખવાડિયું. તો એક પખવાડિયું બરાબર 15 દિવસ. એક મહિનો બરાબર 30 કે 31 દિવસ. એક મહિના દિવસો કેટલા હોય? 30 કે 31 દિવસો. એક વર્ષના 12 મહિના હોય છે. એક વર્ષના 12 મહિના હોય છે, એટલે કે એક વર્ષના 52 અઠવાડિયા હોય છે. કેટલા અઠવાડિયા હોય છે? એક વર્ષના 52 અઠવાડિયા હોય છે. એક વર્ષના 365 દિવસો હોય છે. એક વર્ષના દિવસો કેટલા? 365 દિવસો હોય છે. અને જે વર્ષે લીપ વર્ષ હોય તે વર્ષે એક વર્ષના 366 દિવસો હોય છે. અને આ લીપ વર્ષ દર 4 વર્ષે આવે છે. ઈસવીસન વર્ષના 12 મહિના હોય છે. કેટલા મહિના હોય છે ઈસવીસન વર્ષના? 12 મહિના હોય છે. ઈસવીસન વર્ષને અંગ્રેજી વર્ષ પણ કહેવાય છે. ઈસવીસન વર્ષને બીજા કયા નામથી ઓળખાય છે? અંગ્રેજી વર્ષ પણ કહેવાય છે, બરાબર? તો આ 12 મહિના કયા છે તમને ખબર છે? ખબર છે એટલે કે અંગ્રેજી મહિના કયા છે? ખબર છે. ચાલો એ આપણે જોઈએ. જુઓ, અંગ્રેજી મહિનાના નામ અને મહિનાના દિવસોની સંખ્યા લખો. ચાલો આપણે અંગ્રેજી મહિનાના નામ લખી અને એના દિવસોની સંખ્યા પર લખીશું. જુઓ, એક નંબર, ચાલો માસ એટલે કે મહિનો, ખબર છે? ચાલો પહેલા નંબરનો મહિનો કયો? જાન્યુઆરી. કયો મહિનો? જાન્યુઆરી. જાન્યુઆરી માસના કેટલા દિવસો હોય છે? 31, બરાબર? તો અહીંયા આપણે લખશું 31. બે નંબરનો બીજા ક્રમનો મહિનો ફેબ્રુઆરી. કયો? ફેબ્રુઆરી મહિનો, બરાબર? કેટલા દિવસો હોય? 28 કે 29. આ 29 દિવસ ક્યારે હોય? જે વર્ષે લીપ વર્ષ હોય તે વર્ષે ફેબ્રુઆરી માસના એટલે કે મહિનાના 29 દિવસો હોય છે. આગળ જોઈએ ત્રીજા ક્રમનો મહિનો માર્ચ. કેટલા દિવસો હોય? 31. ચોથા ક્રમનો મહિનો બોલો કયો? એપ્રિલ, બરાબર છે? કેટલા દિવસો હોય એપ્રિલ મહિનાના? 30 દિવસો હોય. પાંચમા ક્રમનો મહિનો બોલો કયો?
કેટલા દિવસો હોય? 31 દિવસો હોય. છઠ્ઠા ક્રમનો મહિનો આવશે જૂન. કેટલા દિવસો હોય? 30 દિવસો હોય છે. સાતમા ક્રમનો મહિનો કયો આવશે? જુલાઈ. કેટલા દિવસો હોય? 31 દિવસો. આઠમા ક્રમનો મહિનો ઓગસ્ટ. કેટલા દિવસો હોય? 31. નવમા ક્રમનો મહિનો સપ્ટેમ્બર. 30 દિવસો હોય. દસમા ક્રમનો મહિનો ઓક્ટોબર. કેટલા દિવસો હોય? 31 દિવસો હોય છે. અગિયારમા ક્રમનો મહિનો નવેમ્બર. કેટલા દિવસો છે નવેમ્બર મહિનાના? કેટલા દિવસો હોય? 30. અને બારમા ક્રમનો મહિનો કયો છે? ડિસેમ્બર. છેલ્લો મહિનો કયો છે? ડિસેમ્બર. કેટલા દિવસો હોય ડિસેમ્બર મહિનાના? 31 દિવસો હોય છે. તો આ અંગ્રેજી મહિનાના નામ અને તેના દિવસોની સંખ્યા આપણે જોઈ. અહીં કેટલાક મહિનાના દિવસો 30 છે અને કેટલાક મહિનાના દિવસો 31 છે. તો જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર આ માસના દિવસોની સંખ્યા કેટલી છે? 31 છે. બરાબર. અને કેટલાક માસ એટલે કે મહિનાઓ એવા છે કે જેના દિવસો 30 છે. તો કયા છે આપણે જોઈએ? એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર આ મહિનાઓના દિવસોની સંખ્યા કેટલી છે? 30 છે. અને સૌથી નાનો મહિનો કયો છે? ફેબ્રુઆરી. કેટલા દિવસો છે? 28 કે 29. 29 દિવસ ક્યારે હોય? જે વર્ષ હોય તે વર્ષે ફેબ્રુઆરી માસના 29 દિવસ હોય છે. તો જુઓ, વિક્રમ સંવત પ્રમાણેના માસને ગુજરાતી માસ પણ કહે છે. શું કહેવાય છે? વિક્રમ સંવત પ્રમાણેના માસને એટલે કે મહિનાને ગુજરાતી માસ પણ કહે છે. તમે વિચારવામાં શીખી ગયા છે ને? તો ગુજરાતી મહિનાના નામ લખો. ખબર છે તમે ગુજરાતી મહિનાના નામ? આ ખબર છે. ચલો બોલો જોઈએ. ચલો બોલો. કાર્તક. પછી માક્ષર. આગળ બોલો પોષ. મહા. પછી આગળ ફાગણ. આગળ બોલો. ચલો બોલો ચૈત્ર. ચલો આગળ વૈશાખ. તમને બરાબર યાદ છે? હા. આગળ બોલો જેઠ. પછી કયો આવશે? જેઠ. પછી અષાઢ. બોલો. ચલો શ્રાવણ. ભાદરવો. બોલો ચાલો ઝડપથી. એકદમ સાચો જવાબ છે આસો. બરાબર. આ આપણા ગુજરાતી મહિનાના નામ છે. અને બીજા ધોરણમાં શીખી ગયા છો? શીખી ગયા છે. ચાલો આપણે. તો મિત્રો, તમને ખબર છે અત્યારે કયો મહિનો ચાલે છે? અંગ્રેજી મહિનો. કયો મહિનો? સપ્ટેમ્બર. કયા ક્રમનો મહિનો છે? નવમા ક્રમનો મહિનો છે. બરાબર ને? તો જુઓ આ કેલેન્ડર. બરાબર. કઈ સાલનું કેલેન્ડર છે? 2020. બરાબર ને? પૂછ્યું. જુઓ કેટલા દિવસો દેખાય છે સપ્ટેમ્બર મહિનાના? 30 દિવસો. કેટલા દિવસો? 30 દિવસો. બરાબર. તો આ સપ્ટેમ્બર મહિનામાં કેટલા રવિવાર છે? 4 રવિવાર. જે આ લાલ તારીખ બતાવે છે એ શું બતાવે છે? રવિવાર બતાવે છે. અને જે જાહેર રજાઓ હોય એ પણ કઈ તારીખ બતાવે? લાલ તારીખ બતાવે. બરાબર છે. ચાલો, 24 તારીખે કયો વાર છે? જુઓ જો કેલેન્ડરમાં, 24 તારીખે ગુરુવાર છે. કયો વાર છે? ગુરુવાર છે. તો આ સપ્ટેમ્બર મહિનામાં કયા વાર 5 વખત આવે છે? કયા વાર 5 વખત આવે છે? જુઓ જોઈએ. બરાબર છે. કયો વાર? મંગળવાર અને બુધવાર સપ્ટેમ્બર મહિનામાં 5 વખત આવે છે. બરાબર. જો મંગળવાર કઈ કઈ તારીખે મંગળવાર આવે? 1,
आठ पंदर बीस ओगणत्रीस बुधवार कई तारीख बे नौ सोल तेवीस तीस है ने तो आ सप्टेम्बर महीना में मंगलवार अने बुधवार पांच वक्त आए बराबर तो तमारे पण कैलेंडर लईने बीजा बदा महीनाओं में जोवानुं छे अने तमारे तमारी जाते तमारी जन्म तारीख जे महीना में आती होय ए महीनानुं कैलेंडर तमारे तमारी नोटबुक में बनाववानुं छे बराबर 2020 ना कैलेंडर पर थी नीचे नी खाली जगह पूरो कई वर्ष चले 2020 तो 2020 नो कैलेंडर लेवो अने एमांथी आ आपणे खाली जगह पूरवानी छे चलो लेवो जोईए तमारा हाथमां कैलेंडर લીધું દરેક જણાએ તો ચાલો જોઈએ પહેલી ખાલી જગ્યા જુઓ જાન્યુઆરી માસના ખાલી જગ્યા દિવસો હોય છે ચાલો જુઓ જાન્યુઆરી માસમાં કેટલા દિવસો છે કેલેન્ડરમાં જુઓ કેટલા દિવસો દેખાય છે એકત્રીસ દિવસો કેટલા દિવસો છે એકત્રીસ દિવસો બીજી ખાલી જગ્યા જુઓ એપ્રિલ મહિના પછી ખાલી જગ્યા મહિનો આવે છે એપ્રિલ મહિના પછી કયો મહિનો આવે છે ચલો જુઓ જોયું કયો મહિનો આવે છે ચલો જો જોઈએ જુઓ આ એપ્રિલ મહિનો છે બરાબર એના પછી કયો મહિનો આવે છે કયો મહિનો આવે છે મે બરાબર એપ્રિલ મહિના પછી કયો મહિનો આવે મે બરાબર આગળ ત્રીજી ખાલી જગ્યા સાતમા ક્રમનો મહિનો ખાલી જગ્યા છે ચાલો હવે જો જોઈએ તમારી જાતે સાતમા ક્રમનો મહિનો કયો છે જુલાઈ બરાબર છે આગળ જો ચાર નંબરની ખાલી જગ્યા બીજી ઓક્ટોબર ખાલી જગ્યા વારે આવે છે બીજી ઓક્ટોબર કયા વારે આવે છે જુઓ ચલો બીજી ઓક્ટોબર જુઓ બીજી ઓક્ટોબરે શું હોય ગાંધી જયંતિ બરાબર ને એટલે યાદ છે પણ કયો વારે આવે છે ચલો જોઈએ જોઈએ બીજી ઓક્ટોબર શુક્રવારે કયા વારે આવે છે શુક્રવારે બરાબર છે કેલેન્ડરમાં જોતા બરાબર આવડી ગયું છે પાંચ નંબરની ખાલી જગ્યા જુઓ જૂન મહિના પહેલા ખાલી જગ્યા મહિનો આવે છે જૂન મહિના પહેલા કયો મહિનો આવે છે જુઓ જોઈએ કેલેન્ડરમાં ખોલો બરાબર છે કયો મહિનો આવે મે બરાબર તો આ રીતે તમારે ખાલી જગ્યા લખવાની છે સમજાઈ ગઈ તો મિત્રો વર્ષમાં ઘણા બધા તહેવારો આવે છે બરાબર ને તમને યાદ છે ઉત્તરાયણ બરાબર 26મી જાન્યુઆરી હોળી ધૂળેટી પછી બોલો આગળ કોઈ યાદ આવતા હોય તો તહેવારના નામ દિવાળી બરાબર છે પછી રક્ષાબંધન ગાંધી જયંતિ નવરાત્રી ગણેશ ચતુર્થી પંદરમી ઓગસ્ટ રામનવમી બકરી ઈદ નાતાલ આમ વર્ષમાં ઘણા બધા તહેવારો આવે છે બરાબર તો આ તહેવારો કયા મહિનામાં આવે છે અને કયા વારે આવે છે અને કઈ તારીખ આવે છે કયા મહિનામાં આવે છે કઈ તારીખે આવે છે અને કયા વારે આવે છે એ તમારે કેલેન્ડરમાં શોધવાનું છે બરાબર કયા વર્ષનું કેલેન્ડર જોવાનું 2020 ના વર્ષનું કેલેન્ડરમાં તમારે શોધવાનું છે સમજાઈ ગયું તો મિત્રો કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો